સ્વાઇન ફ્લુ ટેસ્ટ માટે વડોદરાની પ્રથમ અને એકમાત્ર અદ્યતન ડિવાઇન એડવાન્સ મોલેક્યુલર લેબને ભારત સરકારની માન્યતા મળી છે. વડોદરાની પ્રથમ અને એકમાત્ર અદ્યતન લેબ ડિવાઇન એડવાન્સ મોલેક્યુલર લેબને સ્વાઇન ફ્લુ ટેસ્ટ માટે ભારત સરકારની CDC માન્યતા મળી છે. આમ તો વડોદરામાં અને તેની આસપાસના 13 જેટલી આધુનિક લેબ અને કલેક્શન સેન્ટર કાર્યરત છે, પણ વડોદરાના ફતેગંજની લેબમાં એડવાન્સ મોલેક્યુલર સેટઅપ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં જીવલેણ રોગો જેવા કે સ્વાઇન ફ્લુ, ડેન્ગ્યુ, HIV જેવા રોગોની એડવાન્સ ટેકનોલોજીથી તપાસ થાય છે. આ તપાસમાં જુદા જુદા રોગોના વાયરસ તેમજ બેક્ટેરિયાનું ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ થાય છે. આ એડવાન્સ ટેસ્ટના પગલે રોગોનું નિદાન 99.99% ચોકસાઈ ભર્યું હોય છે, જેના લીધે દર્દીને નિદાન મુજબ તબીબો ઝડપથી સારવાર આપી શકે છે. ભારત સરકારની CDCની માન્યતા આ લેબને મળી છે, ત્યારે ડિવાઇન લેબ વિશે માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લેબના સંચાલક ડોક્ટર કૌશિક પટેલે વધુ માહિતી આપી હતી. સ્વાઇન ફ્લુ જે ડિસીઝ છે એ વાયરસથી ફેલાતો રોગ છે અને એનો મોર્ટાલિટી એટલે મરણાંક બહુ હાઈ હોય છે, માટે એમાં બહુ સ્પેશિયલ ટાઈપનું એક સેટઅપ હોય અને એ પ્રમાણે એનું ગવર્મેન્ટથી જ એપ્રુવલ મળતું હોય છે. એના માટે અમે એક સેટઅપ કરીને ગવર્મેન્ટમાં એપ્લિકેશન કરી હતી અને જેના દ્વારા અમને એક એપ્રુવલ મળ્યું. એટલે ડિવાઇન લેબ વડોદરાની પ્રથમ અને એકમાત્ર લેબ છે પ્રાઇવેટમાં કે જે સ્વાઇન ફ્લુનું ટેસ્ટ કન્ડક્ટ કરે છે. સ્વાઇન ફ્લૂમાં એસ્પેશિયલી એવું હોય છે કે આઇસોલેશન વોર્ડ હોય ક્લિનિશિયનના, ત્યાં ICU હોય કે જ્યાં પેશન્ટ એકદમ વેન્ટિલેશન પર વગેરે હોય, તો ત્યાંથી અમારે એના નાકમાંથી અને ગળામાંથી એટલે નેઝો અને ઓરોફેરિન્જિયલ સ્વેબ લેવાના હોય છે અને એનું ટ્રાન્સપોર્ટ મીડિયામાં સેમ્પલ પછી અમે લેબ સુધી લાવીએ છીએ અને એનું રિપોર્ટિંગ થાય છે PCR એટલે પોલિમરેઝ ચેઇન રિએક્શનથી. એ રિપોર્ટ અમે 24 કલાકમાં જનરેટ કરીને પછી પેશન્ટને ડૉક્ટર્સને અપડેટ કરીએ છીએ.